हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में? आज चलो आपणे दसमा पाठनू रिविजन करवानू छे, धोरण बे अंग्रेजी में, बराबर छे? तो एमां आपणे कलर्स विषे शीखीए छीए। तो अलग अलग कलर्स आपेला छे, तो आपणे कलर्स ने ओळखवाना छे, एमना अंग्रेजी में नाम लखवाना छे अने एमना स्पेलिंग मोटे करवाना छे, एमना अर्थ लखवाना छे, बराबर छे? तो कलर्स विषे आपणे जाणीए छीए। तो तमारी चोपड़ीमां जो तमे अलग अलग कलर्स आपेला छे, रेड, पछी ब्लू, पिंक, ग्रीन, पछी येलो, ऑरेंज, पछी छे ब्राउन, पर्पल, व्हाइट, ब्लेक, बराबर छे? तो आना छे એ તમારે કલર્સ ઓળખતા શીખવાનું છે। તો રેડ કલર છે, તો કે આને કયો કલર કહેવાય છે? તો આને રેડ કલર કહેવાય છે। પછી આ કયો કલર છે? તો બ્લુ કલર છે, બરાબર છે? પછી આગળ છે પિંક કલર છે, ગ્રીન છે, યલો છે, ઓરેન્જ છે, બરાબર છે? આજે મારી તબિયત ખરાબ છે એટલે મારો અવાજ ધીમે આવશે, બરાબર? પણ તમારે વાંચવાનું છે, તમારે ભણવાનું છે। તો આજે હું તમારું રિવિઝન કરાવું છું દસમા પાઠનું, જે આપણે પરમ દિવસે ચલાવ્યો હતો, બરાબર છે? ઉત્તરાયણ પહેલાં ચલાવ્યો હતો, એનું અત્યારે હું રિવિઝન કરું છું। અને આ જે તમારા સ્પેલિંગ છે કલર્સના, એ તમારે મોઢે કરવાના છે, કેમ કે પરીક્ષામાં તમને પૂછી શકે છે કે ભાઈ આ કલર્સ આપેલો છે તો કયો કલર છે, એ તમારે ઓળખવો પડે, એને અંગ્રેજીમાં નામ લખવાનું કહે તો તમારે લખવું પડે, બરાબર છે? તો આ રીતે બધા કલર્સ તમે ઓળખતા હોય, તમને ખબર પડતી હોય, તો તમે એના નામ પણ લખી શકો, એને ગુજરાતીમાં શું કહેવાય, અંગ્રેજીમાં શું કહેવાય, એ તમારે લખવું પડે। પછી આ બાજુ જુઓ, અમુક ચિત્રો આપેલા છે, તો આવી રીતના તમને ચિત્રો આપેલા હોય અને એમાં તમને કલર પૂરવાનું કહે તો એને લગતા જે કલર આવતા હોય એ તમારે પૂરવા પડે, એના સ્પેલિંગ લખવાના કહે તો તમારે લખવા પડે, જો છે નીચે લખેલા, તો એ રીતના તમારે લખવા પડે, બરાબર છે? જેમ કે મેં અહીંયા લખ્યા છે, જો સાઈડમાં લખેલા છે, લખ્યા છે ને, કથાઈ, ભૂરો, લીલો, લાલ, એવી રીતના તમારે પણ લખવા પડે। અને આ ચિત્રોની અંદર એ કલર પણ પૂરવા પડે, બરાબર છે? તો તમને આવી રીતના આપેલું હોય અને તમારે એમાં કરવાનું રહે, બરાબર છે? તો જુઓ અહીંયા કલર્સ આપેલા છે, એ કલર્સના નામ પણ આપેલા છે, બરાબર છે? તો એ તમારે બરાબર સમજવાનું છે, બરાબર યાદ કરવાનું છે, બરાબર છે? જો નીચે, સૌથી નીચે જો બ્લેક કલર આપેલો છે, તો બ્લેકનો સ્પેલિંગ શું થાય છે, બી એલ એ સી કે, બ્લેક, બરાબર છે? પછી બ્રાઉન કલર છે, ઉપર જો બ્રાઉન કલર છે, પછી પર્પલ કલર છે, વ્હાઇટ છે, જો વ્હાઇટમાં કલર નથી પણ વ્હાઇટ સફેદ જ છે એટલે સફેદમાં કલર ન હોય, બરાબર છે? પછી ઉપર જો ગ્રીન કલર છે, પછી યલો, પછી ઓરેન્જ, પછી એની ઉપર જો પિંક કલર આપેલો છે, તો એ બધાના સ્પેલિંગ છે તમારે મોઢે કરવાના છે અને મોઢે કરીને યાદ પણ કરવાના છે, કેમ કે તમને ફરી ફરીને પૂછી શકે છે કે ભાઈ આનો લાલ કલરને ઇંગ્લિશમાં શું કહેવાય, તો તમને એમ પૂછે કે રેડ લાલ આપેલું કે લાલ, એનું ઇંગ્લિશમાં સ્પેલિંગ લખો, તો તમને આવડવો જોઈએ, બરાબર છે? પછી ખાલી રેડ આપેલું હોય કે ભાઈ રેડ, તો તમને એમ કે રેડ એટલે શું, તો તમને આવડવું જોઈએ કે ભાઈ લાલ કલર, બરાબર છે? એવી રીતના છે બ્લુ, તો બ્લુમાં પૂછી શકે કે ખાલી બ્લુ લખેલું છે અને કલર આપેલો છે, તમને એમ કહે કે આ કયો કલર છે, અને એમ કહે કે ગુજરાતીમાં લખો તો તમારે લખવાનું પૂરો, બરાબર છે? તો પૂરો કલર, પછી છે પિંક, તો એવી રીતના લગભગ બધા જ કલર્સ, અને કલર્સ વિશે તો લગભગ બધા જાણતા જ હોય છે, કલર્સની તો બધાને ખબર પડતી હોય છે, બરાબર છે? તો તમારે પણ એ રીતનું મોઢે કરી લેવાનું છે, બરાબર છે? તો આ રીત તમારે મોઢે કરી લેવાનું છે,
પછી ચિત્રોમાં પણ છે એ પણ તમારે મોઢે કરી લેવાનું છે, બરાબર છે. પછી આગળ જુઓ, આગળ જુઓ, તિરંગો ઝંડો આપેલો છે એ બધું મેં તમને ભણાવેલું છે, બરાબર છે. અહીંયા જુઓ ઝંડો આપેલો છે અને ઝંડામાં ત્રણ કલર પણ આપેલા છે, તો તમને કહે કે ઝંડામાં કલર પૂરો તો તમારે એ રીતના કલર પૂરવા પડે, બરાબર છે. આ રીતના કલર આપેલા હોય ને તમને કહે કે કલર પૂરો તો તમારે કલર પૂરવા પડે. ઝંડામાં તો ત્રણ કલર આવે છે એ તમને ખબર જ છે કયા કયા આવે છે. પછી બાજુમાં કમળ આપેલું છે જુઓ, તો કમળમાં કયો કલર આવે એનો નીચે આપેલો છે પિંક કલર, તો એ તમારે પિંક કલર પૂરવાનો, બરાબર છે. પછી આવી રીતના ચોકઠા આપેલા છે જુઓ, બરાબર છે. તો એવી રીતના તમને એક નંબર બે નંબર કરીને આપેલું હોય તો તમારે એ રીતનું લખવાના રહે. પણ આ તમને ક્યારે આવડે કે જ્યારે તમે સ્પેલિંગ મોઢે કર્યા હોય ત્યારે, બરાબર છે. તો તમારે સ્પેલિંગ મોઢે કરશો તો તમને આ સુડોકુ પણ આવડી જશે, બરાબર છે. તો આ રીત તમારે મોઢે કરવાનું રહે, આ રીત તમે મોઢે કરશો તો તમને આવડી જશે. તો બધા વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હશે કે કલર્સમાં શું કરવાનું છે, બરાબર છે. તો આ રીતનું મોઢે કરતી કરી લેવાનું છે. અને આના સ્પેલિંગ અને અર્થ અને ઉચ્ચાર છે એ તમારે અંગ્રેજીની નોટમાં પણ લખવાના છે, બરાબર છે. અને આ ચિત્રોમાં તમારે કલર પૂરવાના છે, બરાબર છે. આ ચિત્રોમાં કલર પૂરી લેજો અને એમાં કયો રંગ છે એ પણ તમારે લખવાનો છે, બરાબર છે. તો તમે લખી લેજો, આ રીતે તમારે કરવાનું છે, બરાબર છે. તો આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ, બરાબર. તો તમને આ બધામાં ખબર પડી ગઈ હશે, બરાબર છે. તો તમે આ કલર્સના નામ અને સ્પેલિંગ અને સારી રીતે મોઢે કરી લેજો, બરાબર છે. ચલો બાય.